કેમ છો દોસ્તો ચાલો તો આપણે સંતુલન ચેપ્ટરની અંદર આગળ જઈએ આયોનિક સંતુલનની આપણે વાતો કરીએ છીએ ત્યારબાદ એની અંદર લેક્ચર નંબર અઢાર પીએચ માપક્રમની જોવાનું છે આપણે પીએચ માપક્રમ જે છે એનો આપણે બેઝિક ખ્યાલ લેવાનો છે દોસ્તો એટલે કે આપણે જે ડબલ્યુ નીટ માટે જેટલી જરૂર છે એટલે આખી આની થિયરીની જરૂર નથી હા પીએચ માપક્રમ શું છે એનું સૂત્ર કયું આવશે ડાયરેક્ટ પીએચ સાંદ્રતા આપી હોય તો પીએચ સીધી જ કઈ રીતે આવશે એ બધી આપણે વાતો કરવાની આ ઉપયોગી બહુ જ છે એટલે છે એકદમ સિમ્પલ સૂત્ર પણ યાદ રાખવું ફરજિયાત છે અને એની વાતો આપણે જે બેઝિક જરૂરિયાત છે બધી આપણે વાતો ચાલો માપક્રમ 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 માટે સૌથી પહેલી વાત આપણે જો કરીએ તો એટલે શું શું વ્યાખ્યા થાય નોર્મ નોર્મલી લઈ લઈએ થોડી વારમાં એટલે કે વ્યાખ્યાની જરૂર નથી ખાસ તો આપણે સૂત્રની જરૂર છે પણ આપણે લઈ લઈએ છીએ દ્રાવણમાં હાઇડ્રોજન હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે એચ પ્લસની આયનની સાંદ્રતા અથવા એની સક્રિયતાના દસના આધારવાળા લઘુગુણકને શું કહીશું આપણે દ્રાવણની પીએચ તરીકે ઓળખવામાં આવે છે એટલે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ એચ થ્રી ઓ પ્લસ માઇનસ લોગ ઓફ ટેન બેઝ એચ થ્રી ઓ પ્લસ એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા એ થ્રીઓ પ્લસની જગ્યાએ એચ પ્લસ લખો તો પણ ચાલે બરાબર હા પીએચની જગ્યાએ પી ઓ એચ આપવો હોય તો તમને પીએચ પી ઓએચ તો અહીંયા કોની સાંદ્રતા આવશે ઓ એચ માઇનસ માઇનસ લોગ ઓફ ટેન બાઇઝ ઓએચ માઇનસની સાંદ્રતા મેઇન જે છે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે હવે આ વાત ખાસ પદ્ધતિ માત્ર મંદ ને માત્ર કોને લાગુ પડે છે મંદ દ્રાવણ ને જ લાગુ પડે છે ખાસ ધ્યાન રાખજો દોસ્તો જે દ્રાવણમાં એચ પ્લસની સાંદ્રતા એક મોલરથી વધ એક મોલરથી ઓછી હોય તેને જ આ લાગુ પડે છે તેની એસિડિકતા માપવા માટે પીએચ માપક્રમ અનુકૂળ છે ધારી લો કે તમારી પાસે દ્રાવણ બે મોલર પાંચ મોલર એસિડનું દ્રાવણ છે પાંચ મોલર એચ ટુ એસઓ ફોરનું દ્રાવણ છે અને એની તમારે પીએચ માપવી છે એટલે કે સાંદ્રતા માપવી છે બરાબર છે પીએચ તો એના માટે આ જે છે એટલે કે એચ પ્લસની સાંદ્રતા તમારે માપવી છે બરાબર છે તો એના માટે આ લાગુ પડતી એટલે પીએચ માપક્રમ માત્ર મંદ દ્રાવણને લાગુ પડે જે દ્રાવણની અંદર એચ પ્લસની સાંદ્રતા કેટલી છે એક મોલરથી ઓછી તો એના માટે પીએચ માપક્રમ લાગુ પડતું નથી અનુકૂળ રહેતું નથી એના માટે પીએચ મીટરને એ બધું યુઝ કરવામાં આવે છે અને હા એનાથી આખી બધી વાત થઈ જાય આમાં પીએચ પેપર યુઝ કરેલું હોય છે અને ખાસ કરીને આપણે તો આમાં રેગ્યુલર ગણતરી કરવાની છે તો પીએચનું મૂલ્ય તાપમાનના ફેરફાર સાથે બદલાય છે આ ખાસ ધ્યાન રાખજો પણ બહુ ઓછું બદલાય છે એટલે આપણે એને અવગણી શકીએ છીએ અને આ પદ્ધતિ ખાસ ધ્યાન રાખજો એક મોલરથી સાંદ્રતા જેની ઓછી હોય એના માટે વધારે અને આપણે નવ્વાણું પંચાણું ટકા આસપાસના ગેસમાં એવા દ્રાવણો આપણે લેબોરેટરીમાં યુઝ કરવાનું હોય જેની સાંદ્રતા એક મોલરથી ઓછી હોય એટલે આપણા માટે અનુકૂળ થશે જ ખ્યાલ ચાલો હવે સાંદ્રતા કઈ રીતે આપણે લઈશું પીએચ કોઈ પણ લેવી છે તો જો એની સાંદ્રતા આપી છે ધારો કે તમને એક ત્રીઓ પ્રશ્ન સાંદ્રતા આપી છે

આટલું થઈ જાય કે નહીં આટલું થઈ જાય માઇનસ બે પ્લસ લોગ એક લોગ એક બરાબર કેટલો થઈ જાય ઝીરો થઈ જાય માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ એટલે એટલે કેટલો આવે જો આ બહુ સિમ્પલ વસ્તુ છે છે તો કેટલી થશે પ્લસની સાંદ્રતા જો દસ ની માઇનસ બે ઘાત હોય તો પીએચ કેટલી થાય બે થાય એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા એચ પ્લસની સાંદ્રતા દસની માઇનસ ત્રણ ઘાત છે તો એની પીએચ કેટલી થશે એની પીએચ ત્રણ થશે બહુ સીધી જ વાત જો એચ પતા દસ ની માઇનસ સાત ઘાત છે આટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર ને એક પછી એક છે તો એની પીએચ કેટલી થશે સાત થશે બરાબર આટલી વાત ધ્યાનમાં રાખવાની છે હા દસ ની સાત કરતા આઠ ને નવ ને દસ હોય એની ઘાત બરાબર છે દસ ની માઇનસ ઘાત નવ ઘાત તો પછી આ ફોર્મ્યુલા યુઝ નથી કરવાનું તો પછી કારણ કે બેની આમાં આમાં એચ પ્લસની સાંત્રતા પણ ગણવાની આવશે એમસી ક્યુ ગણશો ત્યારે આપણે લઈશું ઓકે ચાલો એટલે આ પીએચ એટલે દસ ની માઇનસ સાત ઘાત સુધી સીધે સીધું બેઠે બેઠું મૂકી દેવાનું દસ ની માઇનસ પાંચ ઘાત છે એચ થ્રી ઓ ની સાંદ્રતા કેટલી છે દસ ની માઇનસ પાંચ ઘાત છે તો એની પીએચ કેટલી હશે દ્રાવણની ની પાંચ બહુ સિમ્પલ વસ્તુ છે દોસ્તો એટલે દ્રાવણ ની પીએચ કેટલી થશે પાંચ થશે એટલે બહુ આ એક લોજિક થોડુંક યાદ રાખજો જેથી જેડબલ નીટ માં દાખલા ગણવા હોય તો સારું પડે હવે તમને ખબર છે કોઈ પણ દ્રાવણ જે છે એ દ્રાવણની ની પીએચ જે છે પીએચ નું મૂલ્ય આ કોઈ પણ દ્રાવણ જે છે એટલે ન્યુટ્રલ તટસ્થ દ્રાવણ છે તો એની પીએચ કેટલી હશે સાત જેની પીએચ ઘટતી જાય તેમ દ્રાવણ કેવું થતું જાય એસિડિક એટલે એસિડિક દ્રાવણ જે છે એની પીએચ કેટલી હશે સાત કરતા ઓછી હશે બરાબર છે અને બેઝિક દ્રાવણ જે છે બરાબર છે એની પીએચ સાત કરતા કેવી હશે વધારે બરાબર છે આલકલા ઇન્દ્રાવણ જે છે આ તમને ખબર જ છે આ જે છે આ કલર જે છે ત્યારબાદ આ કલર લાલ લાલ તરફ જતો જાય તો પીએચ શું થઈ જાય ઘટતી જાય પીએચ ઘટે એટલે એસિડિકતા વધે પીએચ ઘટે એટલે એસિડિકતા વધે અને પીએચ વધે એટલે બેઝિકતા પણ વધે આ તમે જોઈ શકો છો પીએચ પેપરથી પીએચનું મૂલ્ય પોઈન્ટ પાંચથી ચોકસાઈથી માપી શકાય છે પીએચ પેપરથી અને જો પીએચ મીટરની વાત કરો તો પીએચ મીટર વડે ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો વન ચોકસાઈથી માપી શકાય છે પીએચ પેપરને બદલે અત્યારે પીએચ મીટર જ મોસ્ટ ઓફ વપરાય છે આ પીએચ પેપર આ રીતના કલર આવે છે પણ પરફેક્શન આવતું નથી ઇન્ડસ્ટ્રીમાં તો પીએચ મીટર જ વપરાય પીએચ પેપર વપરાય નહીં હા ખાલી એટલું ચેક કરવું આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે તો પીએચ પેપર બરાબર છે પણ કેટલી પીએચ છે એ માપવીએ છે તો એના માટે પીએચ મીટર જ વપરાય છે કેમ કે ચોક્કસ મૂલ્ય આપે છે આટલું ચોકસાઈથી કામ કરે છે આમાં ચોકસાઈ થાય પણ આટલી ભૂલ આવે છે થોડી ઘણી બરાબર છે ચાલો પાણી છે તો પાણીની પીએચ કેટલી હશે પાણીમાં એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા કેટલી છે એમાં ઓ એચ માઇનસની સાંદ્રતા કેટલી થશે આટલી આ બીજી એક વાત કહી દઉં મોસ્ટ જો આ પીએચ છે આના ઉપરથી એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા એટલે પીએચ થશે આ એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા અહીંયા મૂકશો અહીંયા મૂકશો એટલે પીએચ કેટલી આવશે સાત આવશે પાણીની

ધારી લો કે હું તમને કહી દઉં એક દ્રાવણ છે એની પી એચ બે છે તો એની પીએચ પી એચ કેટલી હશે તો બહુ સિમ્પલ વસ્તુ એની પીઓએચ કેટલી હોય બહાર હોય એટલે એક જાણતા હોય તો બીજું આની પીએચ સાત છે તો પીઓએચ કેટલી હશે સાત જ હશે બરાબર એ બહુ સિમ્પલ વાત છે હવે જે દ્રાવણની અંદર જોજો બરાબર એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા વધે એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા વધે તો જોજો બરાબર તો પીએચ જે છે એ ઘટશે એચ થ્રીઓ પ્લસની એટલે પીએચનું મૂલ્ય ઘટશે એટલે કે જેની અંદર એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા વધારે તેની નું મૂલ્ય સાત કરતા ઓછું પીએચનું મૂલ્ય સાત કરતાં ઓછું જેનું પીએચનું મૂલ્ય સાત કરતાં ઓછું તો દ્રાવણ કેવું થશે એસિડિક આપણે વાત થઈ ગઈ જેનું નું મૂલ્ય સાત કરતાં ઓછું તો દ્રાવણ એસિડિક જોકે જનરલી આ તમને બધી ખબર જ હશે પણ એક વખત ફટાફટ આપણે જોઈ લઈએ આમાંથી પાસ થઈ જાય બાકી તો મેઇન સૂત્ર યાદ રાખવાનું છે દોસ્તો આપણે ન્યુમેરિકલ કેલ્ક્યુલેટ કરવા એમસીક્યુમાં આ બધી જરૂર પડશે એટલે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા જેની અંદર વધારે છે તેની પીએચ સાત કરતા ઓછી છે તે દ્રાવણ કેવું હશે એસિડિક જેમાં એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઓછી છે ઓએચ માઇનસની સાંદ્રતા વધારે છે બરાબર છે છે સાંદ્રતા વધારે તેની પીએચ સાત કરતા વધારે હશે ને તે દ્રાવણ કેવું હશે બેઝિક બરાબર અથવા તો આમ આમાં આમ પણ કહી કે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા વધારે પણ કેટલી વધારે એક ગુણ્યા દસ માઇનસ સાતઘાત કરતા વધારે કેમ કે આટલી સાંદ્રતા હોય તો પીએચ સાત હોય તો દ્રાવણ તટસ્થ હોય દ્રાવણ કેવું હોય તટસ્થ તટસ્થ જો એ થ્રી ઓ ની સાંદ્રતા વધે તો પીએચ ઘટવા માંડે પીએચ ઘટવા માંડે બરાબર છે એટલે દ્રાવણ કેવું થઈ જાય એસિડિક થઈ જાય છે બરાબર છે ત્યારબાદ સેમ કન્ડિશન જો ઓએચ માઇનસ ની સાંદ્રતા વધારે હોય ઓએચ માઇનસ સાંદ્રતા કેટલાથી વધારે હોય એક ગુણ્યા દસ માઇનસ સાત થી વધારે હોય તો પીએચ સાત કરતા વધારે હોય પીએચ સાત કરતા વધારે થાય તો બેઝિક દ્રાવણ કેવું બને છે બેઝિક બને છે દોસ્તો આટલી વસ્તુ યાદ રાખવાની અને છેલ્લી વાત જો સાંદ્રતા સરખી જ જ હોય 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 તો દ્રાવણ કેવું તટસ્થ આ તમને ખબર ધારો કે કોઈ દ્રાવણ આપી દીધું એમાં તમને કહી દીધું કે એચ થ્રીઓ પ્લસ ની સાંદ્રતા આટલી છે જીરો પોઈન્ટ જીરો જીરો વન એચ પ્લસની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો વન મોલર છે એટલે આને કેટલી કહેવાય સાંદ્રતા એચ પ્લસ ની સાંદ્રતા

એટલે આ નોર્મલ યાદ રાખવાની ધારો કે કોઈ એક દ્રાવણ છે એમાં એચ પ્લસ ની સાંદ્રતા કેટલી છે દસ ની માઇનસ દસ દસ માઇનસ દસ ઘાત છે તો તમારે સીધું લઈ લેવાનું તો એની અંદર તો દ્રાવણ દસ ની માઇનસ દસ ઘાત સાંદ્રતા જે છે તો તમારે શું લઈ લેવાનું છે કે એની અંદર એચ પ્લસ ની સાંદ્રતા આટલી છે તો આની અંદર તમારે જો એચ પ્લસ ની સાંદ્રતા આટલી છે તો ઓ એચ માઇનસ ની કેટલી હશે દસ માઇનસ કારણ કે બે ની થઈને જો આ તમને એક સૂત્ર જે છે એ તમને ખબર જ છે

પી આ કેટલું હશે ચાર હશે કેમ કે સરવાળો ચૌદ થાય તો આ બંને રીતે તમે કેલ્ક્યુલેશન વ્યવસ્થિત ગણતરી કરી શકો છો તો આ રીતે તમારે પીએચ જે છે એની વ્યવસ્થિત અને પૂરી ગણતરી જોવાની છે આપણે બેઝિક વસ્તુ નોર્મલ જોઈએ છે બાકીની જેટલી જરૂર પડે તેટલું આપણે એમસીક્યુની અંદર જોતા જઈશું એટલે પીએચ માટે ખાલી મહેનતો સૂત્ર છે સાંદ્રતાન પીઓએચ બરાબર છે બે સરવાળો કેટલો થાય ચૌદ થાય પીએચ પ્લસ પીઓએચ બાકીની વધારાની જે જરૂર પડતી જશે એમસીક્યુમાં એ આપણે લેતા જઈશું ઓકે ચાલો થેન્ક યુ